બોટાદના લાઠીદર તાજપર વચ્ચે કેનાલમાં વહેલી સવારે 19 નંબરની પેટા કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા. ખેતરમાં પાણી ફરી વળતા મરચા અને જીરા પાકને નુકસાન થવા પામ્યું. બોટાદના લાઠીદર તાજપર વચ્ચે 19 નંબરની પેટા કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોના ઊભા પાકમાં પાણી ફરી વળ્યા હતા. ખેડૂતોના મરચા અને જીરાના પાકને નુકસાન થવા પામ્યું હતું. ખેડૂતોએ એક બાજુ મહેનત કરી પોતાનો પાક માટે રાત્રિ અને દિવસ એક કરી રહ્યા હોય ત્યારે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીને લઈને કેનાલોની નબળી કામગીરીને લઈ ખેડૂતોને અવારનવાર રોવાનો વારો આવે છે. બોટાદ જિલ્લામાં ગાબડાઓનો સિલસિલો યથાવત રહેતા અવારનવાર ખેડૂતોના ઊભા પાકને નુકસાન થવા પામે છે. વારંવાર ગાબડા પડવાની ઘટનાઓ સામે આવતા બહુ જ ગંભીર બાબત છે અને જ્યારે ગાબડાઓ પડતા હોય છે ત્યારે મહા મુસીબતે મળેલ પાણી બંધ થાય છે અને આગળ મોકલાતું નથી. જ્યારે આસપાસના ખેડૂતોના પાક નિષ્ફળ જાય છે અને પોતાની જમીનો ધોવાય છે ત્યારે સરકાર તંત્ર અને અધિકારીઓ પણ કોઈ પ્રકારનું વળતર નહીં ચૂકવતા હોવાનું પણ ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું, જેથી ખેડૂતોની હાલત ખૂબ જ દયનીય બની જાય છે. એક બાજુ વરસાદ નથી, બીજી બાજુ કેનાલોમાં પાણી મળતું નથી અને જ્યારે મળે છે ત્યારે કેનાલો તૂટી જાય છે ત્યારે ખેડૂતો પર પડિયા પર પાટા જેવી સ્થિતિ સર્જાય છે. રવિ પાક નિષ્ફળ જવાની ભીતિથી ખેડૂતોમાં ફેલાયો રોક્ષ. એક બાજુ જ્યારે મહા મુસીબતે કેનાલમાં નર્મદાના પાણી આવ્યા ત્યારે કોન્ટ્રાક્ટરો દ્વારા કામમાં કરવામાં આવેલ ભ્રષ્ટાચાર અને અધિકારીઓ દ્વારા કેનાલમાં થયેલા કામમાં યોગ્યતાનું ગુણવત્તાનું નિરીક્ષણ ના કરાયાનું પણ ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. જ્યારે એક તરફ ખેડૂતોના કપાસ પાક પણ સંપૂર્ણપણે નિષ્ફળ ગયેલ છે અને એક બાજુ સરકાર દ્વારા બોટાદ શહેરના આસપાસના તમામ તાલુકાઓને અસરગ્રસ્ત જાહેર કરાયા છે, ત્યારે આવી વિકટ પરિસ્થિતિ સમયે વારંવાર કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત રહેતા તંત્રની ગંભીર બેદરકારી આંક સામે ઉડીને આવી રહી છે. મારું નામ મંજીભાઈ પિત્તંબરભાઈ જાખણીયા, ગામ લાઠીદડ અને 19 નંબરનો ફાટવા અને સર્વેવાળા રોડે આ ગાબડું પડવામાં આવ્યું. અને કેનાલમાં જે ગાબડું પડ્યું ક્યારે પડ્યું? આ ગાબડું પડ્યું 4 વાગ્યે. આ કેનાલમાં કેટલા સમયથી પાણી આપવામાં આવ્યું? પાણી આવ્યું, આ પહેલી જ વાર પાણી આવ્યું આ કેનાલની અંદર. 19 નંબરના ફાટામાં પહેલી વાર પાણી આવ્યું અને આ ગાબડું પડ્યું. તો આમાં કામ કેવું થયેલું છે કેનાલમાં? કામમાં હાવ આમાં બોગસ કામ છે અને ભ્રષ્ટાચાર પૂરેપૂરો આમાં કરેલ છે અને હાવ નબળું કામ છે આમાં. તો આવા નબળા કામ જે થઈ રહ્યા છે જેની હિસાબથી ખેડૂતોને કેવી મુશ્કેલી ઊભી થાય? ખેડૂતો અત્યારે બિચારા 1 વીઘે 5-5 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો છે અને આ પહેલી વાર કેનાલમાં પાણી આવ્યું અને વાડિયું ધોવાઈ જઈ છે બીજી અને આ તમે ભાળો એમ પાક નિષ્ફળ ગયો છે. અત્યારે અધિકારીઓ કોઈ આવ્યા નથી, અધિકારીઓને જાણે કરી છે પણ કોઈ કરતા કોઈ આવ્યું નથી. તો આ બારામાં આપ સરકારની સામે કેવો રોષ છે? સરકારની સામે રોષ પૂરેપૂરો છે કે ખેડૂતે 5-5 હજાર રૂપિયાના ખર્ચ કર્યા છે અને પાણી પૂરું કેનાલમાં આવવા ન દે અને આવે તો કોઈ કામ નહીં, એના કામ નિષ્ફળ છે, હાવ બોગસ કામ છે, તે કેનાલો તૂટી જાય, ફલાણું થાય છે એમ બોલે. આવા બોગસ કામ કરવાના ઉપર સરકારને કેવા કેવા પગલાં લેવા જોઈએ? સરકારને કડકમાં કડક પગલાં લેવા પડે અને જે કોન્ટ્રાક્ટર હોય એને કડકમાં કડક સજા મળવી પડે અને આ ખેડૂતના અત્યારે પાયમાલ થઈને બેઠો છે ખેડૂત, 5-5 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો છે અને આ નુકસાની જે કંઈક થઈ હોય એ ખેડૂતને મળવી પડે અત્યારે એમ.